કેમ્પસન ની મજામાં 11 સાયન્સ તમને કેતા છે તમારા પ્રશ્ન થતા હશે કે સર 10માં રિઝલ્ટ ને કેવું 11 સાયન્સ ના લેક્ચર ચાલુ થઈ કે 11 સાયન્સ ચાલુ થઈ કઈ વાંધો નહીં મિત્રો બરાબર પણ 11 સાયન્સ કરવા માંગતા હોય જે વિદ્યાર્થીને કોન્ફિડન્સ હોય કે મારું 10માં રિઝલ્ટ સારું જ આવશે બરાબર 11 સાયન્સ મારે કરવું છે તો તેના માટે બરાબર મારો વિડિયો સોશિયલ મીડિયામાં YouTube માં બધેમાં અપલોડ થશે મિત્રો બરાબર તમે તારે જોઈ શકો છો બરાબર 11 સાયન્સ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે તો આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરીએ બરાબર આમ જોઈએ તો ચોપડીનું પાંચમું ચેપ્ટર બરાબર તો સિલેબસ પ્રમાણે પહેલું ચેપ્ટર જોઈએ તો આપણે પાંચમું ગતિના નિયમો બરાબર ગતિના નિયમો એટલે તમારા મનમાં પ્રશ્ન થતા હશે ગતિના નિયમો એટલે ભણી ગયા તમારા ધોરણમાં કે પહેલો નિયમ બીજો નિયમ અને ત્રીજો નિયમ ઓકે કઈ વાંધો નહીં તમે ભણી ગયા અને સાચા છે બરાબર પણ 11 સાયન્સ નું ફિઝિક્સ 11 સાયન્સ નું ફિઝિક્સ એટલે સાવ સેલું ફિઝિક્સ બરાબર મિત્રો સૌથી વધારે 11 સાયન્સ અથવા 12 સાયન્સ ના વિદ્યાર્થીને મજા આવતી હોય તો કયા સબ્જેક્ટમાં કે ફિઝિક્સમાં બરાબર ફિઝિક્સમાં મજા આવે ફિઝિક્સ એક મનોરંજન જેવો સબ્જેક્ટ છે કેવો છે મજા આવે ફિઝિક્સમાં કોઈ દી કંટાળો ન આવે ને હું ભણાવતો હોય એટલે કોઈ દી કંટાળો આવવા જ દો નહીં મિત્રો તો પેલો પ્રશ્ન તરફ આપણે જઈ રહ્યા છે કે રેખીય વેગમાન એટલે શું એનો એસઆઈ એકમ જણાવો રેખીય વેગમાન એટલે શું એનો એસઆઈ એકમ જણાવો રેખીય વેગમાન પદાર્થનું દળ બરોબર પદાર્થનું દળ એટલે મિત્રો તમને ખબર છે કે દળ આવે એટલે દળને કોના વડે દર્શાવવામાં આવે છે એમ વડે દર્શાવવામાં આવે છે કોના વડે દર્શાવવામાં આવે છે એમ પદાર્થના દળ અને વેગના વેગ એટલે કોના વડે દર્શાવવામાં આવે છે વી વડે દર્શાવવામાં આવે છે સેના વડે દર્શાવવામાં આવે છે વી વડે પદાર્થના દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન એટલે એની સંજ્ઞા કઈ છે p બાર કઈ છે p બાર પદાર્થના દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન p બાર કહે છે રેખીય વેગમાન બરાબરનું સૂત્ર દળ ગુણ્યા વેગ દળ ગુણ્યા વેગ રેખીય વેગમાન એટલે p બાર બરાબર દળ એટલે ગુણા વડે દર્શાવવામાં આવે છે એવું વડે ઇને ગુણ્યા વેગ એટલે ગુણા વડે દર્શાવવામાં આવે છે v વડે તમને પ્રશ્ન થતા હશે કે સર આ તમે માધ્ય જે આ યરાવાળી નિશાની દર્શાવે શું છે ઓકે હવે જે વસ્તુ રાશિ દર્શાવતું હોય શું દર્શાવતું હોય રાશિ દર્શાવતું હોય એની માધ્ય એરો કરવો ફરજિયાત છે ફિઝિક્સના નિયમ મુજબ જો જે રાશિ દર્શાવે એને સદિશ રાશિ કહેવાય જે વસ્તુ રાશિ દર્શાવતું નથી એને કઈ રાશિ કહેવામાં આવે છે અદિશ રાશિ સદિશ અને અદિશ તમે ભણી ગયા ઓકે જેની જે વસ્તુ રાશિ દર્શાવતું હોય એને સદિશ રાશિ કહેવામાં આવે જે વસ્તુ રાશિ ન દર્શાવે એને કઈ રાશિ કહેવામાં આવે છે અદિશ રાશિ કહેવામાં આવે છે એટલે જે રાશિ દર્શાવે એની માટે માથે એરો કરવો ફરજિયાત છે p બાર બરાબર m ગુણ્યા v બાર રેખીય વેગમાં કેવી રાશિ છે રાશિ દર્શાવે માથે એરો આવ્યો એટલે કેવી રાશિ છે સદિશ રાશિ છે તેનો SI એકમ kg મીટર પ્રતિ સેકન્ડ kg મીટર પ્રતિ સેકન્ડ આ તમને અઘરો લાગતો હોય તો બીજો અહીંયા માટે અથવા કરીને મેં લખ્યો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ kg એટલે કિલોગ્રામ kg એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એનો પારિમાણિક સૂત્ર મિત્રો તમને ખબર જ હશે તમને ને ગુજકે જેડબલી આવી ઘણી એક્ઝામો આવે મિત્રો સારી કોલેજ એન્જિનિયરિંગ મેડિકલ કોલેજ ગુજરાતની નામચીન કોલેજમાં એડમિશન લેવા માટે નેટમાં 500 પ્લસ માર્ક્સ મિત્રો લાવવા પડે તમને ખબર છે બરોબર તો નેટ ને હું બહુ ફોલો કરું નેટ મને બહુ ગમે બરોબર એટલે હું મારા વિદ્યાર્થીને વારંવાર કહું કે ભાઈ નેટ ને સૌથી પહેલા મહત્વ કોને આપવાનું કે નેટ ને મહત્વ આપો બરોબર ઘણી વાર તમને પ્રશ્ન પૂછાય તો નેટ માં કે રેખીય વેગમાનનું પારિમાણિક સૂત્ર આપો રેખીય વેગમાનનું પારિમાણિક સૂત્ર આપો તો રેખીય વેગમાનનું પારિમાણિક સૂત્ર બરોબર તમારે યાદ રાખવા માટે સૌથી હેલું કોઈ ગુણાકારનું જે સૌથી હેલું એમ એલ ટી તમારે લખી નાખો શું લખી નાખો એમ એલ ટી ત્રણેયની એક એક ઘાત આપી દેવાની કેટલી ઘાત આપી દેવાની એક એટલે છેલ્લી ટી છે એની ઘાત કેવી કરી નાખવાની માઇનસ કરી નાખવાની કેવી કરી નાખવાની માઇનસ એટલે એમ ની વન ઘાત એમ ની વન ઘાત અને ટી ની માઇનસ વન ઘાત એમ એલ ટી એની કેવી ઘાત માઇનસ પેલો પ્રશ્ન મમ્મી મિત્રો કોઈ પ્રશ્ન નથી ઓકે હાલો બીજો પ્રશ્ન ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ જણાવો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ તમે ધોરણ 9 માં વિજ્ઞાનમાં ભણી ગયા ન્યૂટનના ત્રણે ત્રણ નિયમો બરોબર તો આજે આપણે પાછું રિપીટ કરીએ ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ ને બીજા ક્યાં નિયમ વડે ઓળખવામાં આવે છે તમને ખબર છે જડત્વનો નિયમ ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ કે જ્યારે કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લાગે જ્યારે કોઈ પદાર્થ પર
અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યારે તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં જ રહે અને અચળ વેગે ગતિ કરતો હોય તો અચળ વેગે ગતિ ચાલુ રાખે કઈ રીતે હું તમને સમજાવું કે આ એક મારો આ છે સપાટી છે હું છે સપાટી એના ઉપર હું એક પદાર્થ મૂકું શું મૂકું એક પદાર્થ જોજો કે જ્યારે કોઈ પદાર્થ પર અસંતુલિત આ એક પદાર્થ છે આ પદાર્થ ઉપર મારે કોઈ જાતનું અસંતુલિત બાહ્ય બળ લગાડવાનું નથી એટલે પદાર્થ કેવો છે આ પદાર્થની ઉપરનું બળ ન લગાડવું તો પદાર્થ કેવો રહે સ્થિર રહે પદાર્થ ઉપરનું બળ લગાડવું તો પદાર્થ શું કરે ગતિ કરે હવે પડી તમને જ્યારે કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ કેવો રહે સ્થિર જ રહે અને પદાર્થ ઉપર જો બાહ્ય બળ લગાડવામાં આવે તો પદાર્થ શું કરે અચળ વેગે ગતિ ચાલુ રાખે અને કયો નિયમ કહેવામાં આવે છે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું કહે છે ન્યૂટનના ગતિનો પહેલો જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહે અને અચળ વેગે ગતિ કરતો હોય તો અચળ વેગે ગતિ ચાલુ રાખે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ શું આપે છે કે બળની વ્યાખ્યા આપે છે શું આપે છે મિત્રો બળની વ્યાખ્યા બીજો નિયમ ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર એને સૂત્ર ટાળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો બરોબર દાખલામાં વારંવાર આના સૂત્ર આપણે ઉપયોગ કરવામાં આવશે દાખલા ગણશે એટલે વારંવાર આના સૂત્ર આવશે બરોબર હા રહેલું છે બરોબર કઈ લેવાનું કે તમને લાગતો ઓ આવું છે કઈ નથી ખાલી મને સાંભળો હું કામ કરો એટલે આ ન્યૂટનના ગતિનો બીજો નિયમ ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર એને સૂત્ર ટાળો શું કહે ન્યૂટનના ગતિનો બીજો નિયમ કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર વેગમાન એટલે વેગમાન એટલે તમને ખબર છે કઈ વાત p વડે દર્શાવવામાં આવે છે સેના વડે દર્શાવવામાં આવે છે p વડે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર સમય દર સમય એટલે એ કોના વડે દર્શાવવામાં આવે છે t વડે દર્શાવવામાં આવે છે સેના વડે દર્શાવવામાં આવે છે સમય એટલે t પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ એટલે કોના વડે દર્શાવવામાં આવે છે f વડે દર્શાવવામાં આવે છે સેના વડે દર્શાવવામાં આવે છે f વડે બાહ્ય બળના સમપ્રમાણમાં સમપ્રમાણ તમને ખબર છે આવો ચાંગ આવે મિત્રો આવે કે ન આવે આવે ઓકે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને જોડતી રેખા પર જ હોય છે જોડતી રેખા પર જ હોય છે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ એના ઉપર શું લાગે મિત્રો બળ લાગે બળ એટલે કોના વડે દર્શાવ્યું આપણે F બંને વચ્ચે શું છે સમપ્રમાણ છે એટલે શું આવે અચળાંક આવે શું આવે અચળાંક ફેરફાર કોનો દર્શાવે રેખીય વેગમાનનો અને સમયનો રેખીય વેગમાન એટલે શું દર્શાવવામાં આવે છે t એટલે ડેલ્ટા t બાર ના છેદમાં સમય એટલે ડેલ્ટા t ખબર પડી ભાઈ ઓકે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને જોડતી રેખા પર જ હોય છે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બાર બરાબર F બાર ચલે છે dt ના છેદમાં dt F બાર બરાબર ચલે છે દૂર કરો એટલે શું મૂકવાનું આવે અચળાંક k તમને ખબર છે F બાર બરાબર k ડેલ્ટા t બાર ના છેદમાં ડેલ્ટા t બીજી વસ્તુ ફિઝિક્સના નિયમ મુજબ આપણે જઈએ બરોબર ડેલ્ટા આવે એટલે d માં કન્વર્ટ કરવાનું અથવા d આવે તો એને શેમાં કન્વર્ટ કરવાનું ડેલ્ટા માં કન્વર્ટ કરવાનું બરોબર એ પાર બરાબર કે ડેલ્ટા જગ્યાએ હોમ યુ ડી ડીપી ના છેદમાં ડીટી એ પાર બરાબર કે ડી ના છેદમાં ડીટી ટી બાર એટલે રેખીય વેગમાન સૂત્ર છે તમારી પાસે ને ભણી ગયા કે ટી બાર બરાબર છે m ગુણ્યા v બાર જાણે મૂકું ટી બાર બરાબર છે m ગુણ્યા v બાર એટલે બાર બરાબર કે ડી ના છેદમાં ડીટી ની જગ્યાએ શું આવી ગયું v બાર એ બાર બરાબર કે એમ ને હું જે આ બાજુ લઈ ગયો તો હું થાય કે એમ વી આ કે એટલે ગુણાય તો હું થાય ડીવી ના છેદમાં ખબર પડી ભાઈ ઓકે એ બાર બરાબર કે એમ ડીવી ના છેદમાં ડીટી વી હવે વી એટલે શું વી એટલે વેગ કહેવાય વી એટલે શું કહેવાય વેગ એ એટલે શું કહેવાય પ્રવેગ કહેવાય શું કહેવાય પ્રવેગ આ વી નું સમય સાપેક્ષ વિકલન સંકલન વિકલન કઈ વાંધો નહીં હવે તમને થોડુંક નવું લાગતું હશે મિત્રો મિત્રો કે સંકલન વિકલન બરોબર સંકલન વિકલન 11 સાયન્સમાં તમે એક રૂપ રાખશો એટલે આવશે તમારા કોઈ પોતાના સર તમને ભણાવશે બરોબર તો ફિઝિક્સમાં પણ સંકલન વિકલનનો બહુ ઉપયોગ થશે એટલે હું તમને જેમ આપણે આગળ વધતા જઈએ સંકલન વિકલનના નિયમો અને સૂત્ર હું તમને કહેતો રહે અત્યારે કોઈ નોટ લેવાની જરૂર નથી બરોબર યાદ હતા આપણે અહીંયા એક બાર બરાબર કે એમ ડીવી ના છેદમાં ડીટી એક બાર બરાબર કે એમ ડીડી ના છેદમાં ડીટી વી એટલે શું થાય વેગ થાય જો વેગ આવે ને હંમેશા પ્રવેગ આવે આવે ને આવે
ને પ્રવેગ આવે ને હંમેશા શું આવે વેગ આવે વેગ બાર બરાબર કે એમ કે વેગ ની જગ્યાએ શું મૂકી દેવાનું પ્રવેગ ને પ્રવેગ હોય તો શું મૂકી દેવાનું વેગ ઓકે એટલે બાર બરાબર કે એમ કે એટલે કુડીવી ના છે મગીટી બરાબર કેટલા લેતા કે અચાનક મૂલ્ય મિત્રો હંમેશા એક વસ્તુ મગજમાં બિહાડી દેજો અચાનક અચળ હોય એનું મૂલ્ય હંમેશા કેટલું થાય એક થાય અચાનક કે બરાબર કેટલા લેતા 1 લેતા તો કે બરાબર 1 માં મૂકી દો તો એક બરાબર શું થઈ જાય એમ એ એક બરાબર શું થઈ જાય એમ એ ઓકે ચિત્રની સાબિત થઈ ગઈ એક બરાબર એમ હવે જો અહીંયા એક બાર બરાબર કે એમ એ એને મેં નીચે લખ્યું એ હવે જો હું 40 માં આવ્યો તો કે નીકળી જાય કે ના નીકળી જાય તો 40 ની પાછળ મારે કાઢવું તો એ જગ્યાએ શું આવી જાય કે એટલે એક 40 ની મેં થઈ જાય કે નથી જાય ઓકે પદાર્થ ઉપર લાગતું બળ આના ઉપરથી વ્યાખ્યા બને તો આના ઉપરથી શું બને કે પદાર્થ ઉપર લાગતું બળ બળ છે પદાર્થ ઉપર લાગતું બળ એમ એટલે શું કહેવાય દળ ને એ એટલે શું કહેવાય પ્રવેગ બંને વચ્ચે શું છે ગુણાકાર છે શું છે ગુણાકાર પદાર્થ ઉપર લાગતું બળ એ દળ અને પ્રવેગના ગુણાકારના ક્યાં પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે બીજો નિયમ એ શું આપે છે બળનું મૂલ્ય આપે છે પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે અને બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે SI એકમ કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તમને અઘરો લાગતો હોય તો અથવા એને શું કહેવામાં આવે છે બળને ફોર્સ શું કહેવામાં આવે છે ન્યૂટન એમ લખવાનું શું લખવાનું એમ ઓકે મિત્રો જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વધુમાં વધુ ફોરવર્ડ કરજો લાઈક કરજો ધન્યવાદ